पातुं धर्मम धर्ममुत्खनयितुं श्रीभक्तिधर्मागतो जातायोत्तरकौसलेषु दया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसैर्विदधते निजैर्निजानामुः तस्मै श्रीहरये नमोऽस्तु सहजानन्दाय सद्वर्णिने ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो नमः बोलो स्वामीनारायण भगवान् वाला वाला महाराज पूजनीय संतों वाला भक्तों ने जय स्वामीनारायण। आजनी 112मी आत्मी सभाना निमित्ते बधा भक्तजनों खूब पधार्या छे। आपणे जेमनी धून बोलावी एवा करशनभाई इंदोरवाळा ए पण आपणा एक आत्मी सभ्य आत्मी सभा भरवा माटे त्यांथी नीकळ्या ने रस्तामां महाराज एमने धाममां तेड़ी गया। આત્મીસભાનું મુખ્ય પ્રયોજનવાળા ગુરુજીએ જે દિવસે ચાલુ કરાવી તે દિવસે ખરેખરા ભગવાનના આપણે સૌ રાજીપાના પાત્ર બનીએ, આપણા જીવનમાં ખૂબ મહારાજનો રાજીપો થાય, એવું જીવન પરિવર્તન થાય, પ્રભુ રાજી થાય, છેવટે મહારાજ એમના ધામમાં લઈ જાય ત્યાં સુધીની આપણી યાત્રા આત્મીસભા કરતાં 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 કાકાએ પૂરી કરી દીધી। 88 આત્મીસભા ભરી, તમારામાંથી 88થી વધારે ભરી હોય એવા કેટલા છે? 88થી વધારે ભરી હોય, થોડા હા આંગળી ઊંચી કરી દે, બરાબર છે, ઘણા છે, સરસ। આપણા સૌનું એક જ પ્રયોજન છે વાલાવાલા મહારાજને આપણે પામવાનું છે, જે ગુરુજી આપણે દરેક વખતે ખાસ યાદી આપી અને એ દ્રઢ કરાવે છે। ગઈકાલે ઘડીક વાર ગુરુજી આવ્યા હતા પણ એક સરસ મજાની ટીપ્સ આપી ગયા। આપણે ગયા રવિવારે કથા કરી, તેમાં અન્નકૂટની વાત કરી હતી, ખબર છે, મહારાજને અન્નકૂટ ધરાવવામાં આવે તો મહારાજ આખો અન્નકૂટ આરોગી જાય, પણ આપણને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હોય તો આપણે શું જમીએ? લાડુ, પૂરણપોળી, દૂધપા, પૂરણપોળી હોય કાકા વાંહેવીએ, આપણને ભાવતી આઈટમ જ આપણે લઈ શકીએ ને એટલી જ માન ખાઈ શકીએ, બાકી બધી પડી રહી। પ્રભુ એવા છે કે બધું જ જમી શકે, એમ ભલા ગુરુજી આપણને રોજ કંઈક નવી ને નવી સારી ભગવાનને પામવાની ટેકનિકવાળી વાતો, ભગવાનમાં હેત થાય, જોડાણ થાય એવી સરસ મજાની આપે છે। એમાં ગઈકાલે બહુ સારી એક વાત, બહુ ટચુકડી, પરંતુ કાયમના માટે આપણે યાદ રાખીને કરીએ તો કામ લાગે એવી, કઈ તો મારે ભગવાનને બહુ રાજી કરી દેવા, બહુ રાજી કરી દેવા, ભગવાન રાજી થાય એવું જ કરું છું। આ કેટલી બધી સારી વાત, એકદમ નાની છે, પરંતુ જીવનમાં હરેક ક્રિયામાં આપણે એને સાવધાની રાખીને જો અમલ કરીએ ને તો આપણી દરેક ક્રિયા ભક્તિ બની જાય। ઘણા સમય પહેલાં એક આપણે આ વાત સમજાતા કે આપણે દરેક ક્રિયાનું મૂળ ભગવાન રાજી થાય એમ સંકલ્પ કરીને કરીએ તો અવશ્ય ભગવાનનો રાજીપો આપણને થાય, અને કદાચ માની લ્યો કે રાજીપાના સ્વરૂપની આપણી ક્રિયા નથી પરંતુ ભગવાનને રાજી કરવા માટે આપણે કરેલી આપણે માનેલી ક્રિયાને ભગવાન ભક્તિ માની લે છે, અને એમાં આપણે આપણી દૈહિક ક્રિયા, આપણી વ્યવહારિક ક્રિયા, આપણી કુટુંબની ક્રિયા બધી જ આપણે એમાં આવરી લીધી હતી જો આપણે માની શકીએ તો। આધ્યાત્મિક માર્ગની ક્રિયાઓને પણ જો બરાબર ભગવાનને રાજી કરવા માટે થઈને જ આપણે માનીને કરીએ ને તો એનું ફળ થાય, આધ્યાત્મિક માર્ગની ક્રિયાને પણ ભગવાનને રાજી કરવાને ધ્યાનમાં રાખ્યા વગર કરેલી હોય તો એનું ક્રિયાનું ફળ ભક્તિ ન થાય। કથા કરવા હું બેઠો છું અત્યારે, પણ હું મનમાં એમ માનું કે હું કથા કરું એટલે વટ પડી જાય, બધાને એમ થઈ જાય કે વાહ, તો એનું વાહ ફળ મળે, પણ ભગવાન રાજી થાય, ભગવાનના ભક્તો રાજી થાય એની એક આપણે આ વાત કરીને સેવા કરીએ છીએ, એમ માનીને જો ભગવાનને ધ્યાનમાં રાખીને વાત થઈ હોય તો
તો વાત કરેલી વાત મને અસર કરે ને તમને કરે, હું નો હું બોલું છું ને એ વાત મને ને મને ફાયદો કરે, નહીંતર તો ઘણા એમ કહે ને કે ભાઈ તમે જ વાત કરેલી છે તમારી જ વાત હતી. ના, એવું નથી. વાત જ્યારે થતી હોય ને ત્યારે પછી એ વર્ણન કરતાં કરતાં કંઈક નવું પોતાને ખુદને પણ એમાંથી જાણવા શીખવા લાઇટ કરાવે ભગવાન. જ્યારે આપણે બોલીએ ને ત્યારે આપણે જાણતા હોય આપણી જ વાત હોય, પણ જ્યારે આપણે વર્ણન કરવા બેસીએ ને ત્યારે એમાંથી કંઈક નવું ભગવાન આપે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આવે છે, ઓહો આ વચન અમારે કોઈ દિવસ વાંચ્યું જ નથી. તો સ્વામી વચન વાંચ્યું ના હોય, ઘણી વાર વાંચ્યું હોય, તેમ છે એટલે આ તો પહેલી વખત જ વાંચ્યું હોય એવું લાગ્યું એમ. એટલે કંઈક વાંચતા વાંચતા દરેક વખતે ભગવાન કંઈક અંદર નવું આપણને લાઇટ કરાવે છે એમ. આપણે જે કાંઈ કરી રહ્યા છીએ એની અંદર સાવધાનીપૂર્વકનું ભગવાનને રાજી કરવાનું જો ફળ લેવાની દ્રષ્ટિ રાખીએ તો જરૂર એ મળે જ, એવી સુરંદર મજાની ગઈકાલની વાત હતી. દરેક પ્રસંગમાં ભગવાનને રાજી કરવા, ભગવાન રાજી થાય, ભગવાનને રાજી, એટલું બધું મોટું ફળ મળે કે ભગવાનને રાજી કરવાને ધ્યાનમાં રાખીને આપણે કરતા હોય ક્રિયા તો આપણી ક્રિયાઓ બધી એકદમ નિર્ગુણ થાય, હોનો રાજીપો મળે અને એટલી બધી સાવધાની વધે કે આપણે જે મનમાં કલ્પના પણ ન હોય એ પણ ભગવાન આપણને એમાં સફળતા આપે છે. પણ અંદરથી નક્કી થવું પડે કે ભાઈ મારે આના માટે કરવું છે. એટલે ત્યાગી હોય એવા ગૃહી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, બેન હોય ભાઈ હોય, ગમે તે, પણ આપણા સૌનો એક ટાર્ગેટ છે, કયો? ભગવાનને પામવું છે, ભગવાનને આપણે રાજી કરી દેવા છે, ભગવાનના ધામમાં જવું છે. પછી ક્રિયા તો ગમે તે આપણે લઈને બેઠા છીએ, પણ એનું મૂળ કારણ ધ્યેય આપણું એ છે ભગવાનને પામવા માટે છે, એ ભૂલાઈ ના જવું. જે કાંઈ આપણે કરી રહ્યા છીએ એનું ફળ હું તો કે ભગવાનને પામવાનું છે, ભગવાનના ધામમાં જવાનું. વહેલામ વહેલી તકે આપણે ભગવાનને પામી જઈએ તો એમાં કાંઈ આપણને કાંઈ વાંધો છે? આ જ ક્ષણે આપણે ભગવાનને પામી જવા તો આપણે શું વાંધો છે? પણ ભગવાનને પામી જવા માટે થઈને જો આપણે બધું કરતા હોય ને તો આ જ ક્ષણે ભગવાનને પામી જવાની આપણે ઘડી ઊભી થાય ને તો આપણે રાજીપો થાય, આનંદ થાય, ને તેને એમ થાય કે એ હારો મરી ગયો, હાજ હાજ હાજો થઈ ગયો, મને હારો પેટમાં દુખાવો થયો, એમ થયું કે હારું મરી જાય કે શું થાય. તો જોયું એનું અંદર ઊંડું મૂળિયું જોયું, ભગવાનને પામી જવા માટે જ બધું નથી કરતા, તો હજી જીવવું છે, જીવીને શું કરવું છે, જીવીને કરવું છે હું કાંઈક, હજી બીજું પણ મેળવવું છે. નહીતર તો એમ જ છે કે હાલો અત્યારે જો પામી જાઓ તો આપણે હવે સાધન કરીને શું કામ છે? આપણે મનમાં એમ હોય થોડાક ચાંદરાણી કરું, થોડુંક તપ કરું, થોડુંક દાન કરું, થોડીક સેવા કરું, આ કરું, પણ બધાનું મેઇન ફળ તો ભગવાનને પામી જવું, એ જ ભગવાન અત્યારે આપી દે છે તો પછી કરીને શું કામ છે? એવું નથી. એટલે એ અંદર થોડાક અંદર ઊંડા જાય તો ખબર પડે કે મેઇન ભગવાનને જ પામી જવાનું નહીં. અને જો ખરેખર ભગવાનને જ પામી જવા માટે થઈને આપણે અમે ત્યાગી ત્યાગી થયા હોય અને તમે ગ્રહસ્થ બરાબર પાકા પાયે હરિભગત થયા હોય તો જ્યારે એ બાબતનું કાંઈ પણ થાય ને તો ખરેખરો આનંદ થાય, ખરેખરો આનંદ થાય. એટલે કોને એ થાય? એકવાર આ વખતે લગભગ ગુરુજી બોટાદ ગયા હમણાં થોડા દિવસ પહેલાં, ત્યારે સભામાં એક થોડીક વાત કરી હતી કે માણસમાં બદલાવ કોનામાં આવે છે? જે પોતે મનમાં ધારે એનામાં બદલાવ આવે છે. બદલાવ કોનામાં આવે? સુધારો કોનો થાય? કે જે પોતે નક્કી કરે. જ્યાં સુધી વ્યક્તિ પોતે પોતાનામાં બદલાવ લાવવાનું નક્કી ના કરે ને ત્યાં સુધી એ સુધારો થાય જ નહીં. આપણે જ્યાં સુધી ભગવાનને મારે રાજી કરવા છે એમ અંદરથી પાકા પાયે નક્કી ના થાય ને ત્યાં સુધી રાજી થાય એવી ક્રિયા જ ના થાય. મારે ભગવાનના ધામમાં જવું છે એના માટે જ આ બધું છે, પાકા પાયે નક્કી ના થાય ને ત્યાં સુધી આપણે એ નક્કી થાય જ નહીં, પાકો એની એ બાબતની પ્રગતિ જ ના થાય. તો આપણે સૌ એક નક્કી અંદરથી રાખવું પડે કે ભાઈ મારે મારામાં ખરેખરો બદલાવ લાવો. કેવો બદલાવ લાવો છે? ભગવાનને પામી જવાય, ભગવાન રાજી થઈ જાય, સંતો ભક્તો રાજી થઈ જાય, એવું મારે મારા જીવનમાં કરી દેવું છે. તો બદલાવ લાવવાના અનેક કારણો કે અનેક જગ્યાઓ છે, એક નહીં અનેક પ્રકારે. પણ નક્કી શું થવું પડે? મારે મારામાં સુધારો કરી નાખવો છે, મારે મારામાં બદલાવ કરવો. આપણે કોક કે પછી નહીં, ના ના ના, અંદરથી પહેલાં નક્કી કરો. એક વખત 100% નક્કી થઈ ગયું પછી જેટલા જણા કહેશે ને એની અસર આપણને બહુ ફાયદારૂપ થશે.
પણ અંદર જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી જે કોઈ આપણા અત્યંત નજીકના છે કહેતા છે તો પછી આપણે એને જ કહી દઈએ, પછી શું ટોક ટોક કરે, શું કે કરે, મને ખબર જ છે. પણ જો આપણે નક્કી જ હોય કે ના, મારે ખરેખર મારામાં સુધારો એવો કરવો છે ને કે અણીશુદ્ધ 100% ભગવાનને એમ થઈ જાય કે વાહ, પેલો કીર્તનમાં નહીં આવતો, વાહ મારો ભગત, એમ ભગવાનને એવું થઈ જાય ને એવું મારે મારે કરી દેવું છે, એટલું નક્કી જ કરવાનું. તમે કશું જ ન કરતા નક્કી તો કરો. કેવું નક્કી કરવાનું છે? ખરેખર મારે મારામાં સુધારો કરીને ભગવાન રાજી થાય ને મારામાં સુધારો. ગુરુજી કહે જ્યાં સુધી વ્યક્તિ પોતે નક્કી ના કરે ને કે મારે મારામાં સુધારો બદલાવ કરો, ત્યાં સુધી 1000 વાર તમે કહો સુધારો જ ન થાય. એટલે આપણે અંદર એક નક્કી નાના એક જગ્યાએ સંકલ્પ કરીને મૂકી દેવાનો છે કે ભાઈ મારે મારામાં ખરેખરો સુધારો બદલાવ કરો, એક મારે ખરેખરા ભગવાનને રાજી કરી દેવા છે. ભજન પ્રકાશ સ્વામીના એક નાના એવા વાક્યને કાલ પણ ગુરુજીએ આપણે યાદ કરાવ્યું. ગુરુજી એક પત્ર લખેલો, આમ જનરલ જેવો પત્ર, પણ એમાંથી એને પકડી લીધું કે રાજીપો મારે કમાઈ લેવો છે. મને એના માટે તો ગુરુજી રાજીપા વર્ષ ઉજવી નાખ્યું આખું, અને રાજીપાના ઢગલા કરી દેવા છે એવું આપણે બધું નક્કી કર્યું, પણ ઢગલો થયો ન થયો. પણ આટલું તો નક્કી કરીએ, કેટલું અંદર એક સંકલ્પ રાખવાનો પાક્કા પાઈએ. એ સંકલ્પ હશે ને તો એ સંકલ્પને આધારે આપણને બહારથી બધું મળે છે. એક વખત વ્યક્તિ કંઈક નક્કી કરે ને તો અંદરથી બહારથી બધું મળવા મળે. લાસ્ટ સન્ડે આપણે જે વાત કરી લો ઓફ એટ્રેક્શનની વાત કરી, એ સિદ્ધાંત મુજબ આપણને જરૂર મળે, પણ નક્કી તો થવું જોઈએ ને. મારે ખરેખરા આઈએસ ઓફિસર થવું છે એમ જન્મતાની સાથે આપણે એને નક્કી કરાવી દેવું પડે દીકરાને, પણ જન્મતાની સાથે ટપાલી થાય એમ કરીને કે તો છોકરો ટપાલી જ થાય, પછી આઈએસ ઓફિસર ના થાય. એટલે નક્કી શું કરવાનું છે આજે? એક મારે મારામાં જ બદલાવ કરો. લાસ્ટ ગુરુજીની બોટાદની સભામાં બહુ સારી વાત હતી કે ભાઈ મારે મારામાં જ સુધારો બદલાવ કરો. ગઈકાલની વાતને આધારે ભાઈ મારે ખરેખર ભગવાનને રાજી કરી દેવા. જે વ્યક્તિ પોતે નક્કી કરી નાખે પોતાને ફાઇનલ કે મારે આ રીતે કરું તો જરૂર એમાં થવા માંડે. માનો કે વ્યક્તિ નક્કી કરી શકતી નથી, કાંઈક એનામાં એવા ભારે સ્વભાવો છે, ભારે પ્રકૃતિ છે, થોડું વિશેષ વધારે ગયા જન્મનું કાંઈક બિચારાને કર્મ આવી ગયેલું છે ભેગું, બધાને હરખું ના, આટલા બધા બેઠા છે ને બધા એક હરખા ના હોય, બધાને અલગ અલગ હોવાનું. એકને તો તેજીને ટકોર જેવું થાય, જરાક વાત કરે ને તો તરત એને એમ થાય કે ઓહો મને તો આ કીધું, મારે આમ કરવું છે. એને પોતે નક્કી કરેલું છે અને બહારથી કહેવામાં આવ્યું એટલે તરત જ જાય, પણ એને નક્કી નથી કરેલું, બહારથી કહેવામાં આવે એટલે ના થાય. હવે એને નક્કી કરાવવું પડે કે ભાઈ તમે એવું મનમાં રાખો, તેમ છતાં નક્કી નહીં થતું. તમારે 5 જણાનું ફેમિલી હોય, 5 જણાનું, 7 જણાનું હોય, જેટલાનું ફેમિલી હોય એટલામાં તો બધા જ તમે કોઈ એમ આમ ઝડપી આમાં આમ તમારા ચપટીના ટેરવે સુધરી જાય, તમારું માની લે, તમે કોમ કરવા માંડે, નહીં થતું ને. તો આટલું બધું 1000 માણસોનું ફેમિલી છે આ સત્સંગનું, તો એમાં બધા તો કેવી રીતે થાય? ના થાય. જાજા માણાને નાખવાના છે એટલે પછી વ્યક્તિએ તો કેવી રીતે ગુરુજી કરાવી શકે? એટલે જનરલ જે બધી વાતો થતી હોય જનરલને આધારે આપણે પકડી લેવાની, પણ જ્યારે વ્યક્તિગત આપણે કોઈના સંપર્કમાં છીએ, નજીકપણું આપણે છે ને, એ વ્યક્તિમાં આપણે બદલાવ લાવવો છે ને એ લાવી શકતા નથી, નક્કી કરી શકતા નથી, થઈ શકતું નથી, કાંઈક થોડુંક હેવી એને બિચારાને આવી ગયો. તો જેણે સામેની વ્યક્તિમાં સુધારો કર્યો છે, વ્યક્તિએ ખુદમાં બદલાવ લાવવો પડે છે, એને ખુદને બદલવું પડે. જોયું? એ નક્કી નથી થતું. હવે તમારે એનું સારું જ કરવું છે, ભલું જ કરવું છે, કલ્યાણ જ કરવું છે, રૂડું જ કરવું છે, તો ખુદે પોતે ધ્યાન રાખવું પડે, પોતાનામાં થોડો બદલાવ લાવી અને એ વ્યક્તિને એવી રીતનું જ વાતાવરણ આપવું પડે કે જેથી કરીને એને બદલાવ લાવવાની તૈયારી અંદર ઊભી થાય. એ હવે આપણે ધ્યાન રાખવું પડે. એ આપણે હવે ગુરુજી નથી કરતા કે ભાઈ ભણનાર કરતાં ભણાવનારને વધારે દાખલો પડે, થાય ને, શિક્ષકને વધારે દાખલો પડે, ભણનાર છોકરાને એટલો દાખલો ના કરવાનો હોય. આજે બધું તો ઊંધું થઈ ગયું, છોકરા જે કરવું એ કરે, એ દાખલો એ કરે, શિક્ષક તો જે કરતા હોય એ કરે. પહેલાં એવું હતું, શિક્ષકો ઘરેથી એટલી બધી તૈયારી કરે ને બાળકને એટલી બધી મહેનત કરાવતા, એને ઘેરે જાય એના માવતરને પણ શીખ કે આ છોકરાને આમ કરો આમ કરો, પહેલાં શરૂઆતમાં બધી
25 વર્ષ પહેલાં બધું આવું હાલતું, પણ અત્યારે બધું શિક્ષણ આખું એ રીતે બદલાઈ ગયું છે, એ રીતે ટ્યુશન ઉપર જતું રહ્યું. એ તો દાખલા તરીકે આપણે એક બાજુ રાખો, આધ્યાત્મિક માર્ગની વાત છે, એમાં પણ એટલું જ લાગુ પડે છે. શિષ્યને સુધારવો હોય તો ગુરુને બહુ ધ્યાન રાખવું પડે છે, એને બહુ મહેનત કરવી પડે છે, ગુરુજીને જાજી બધી મહેનત કરવી પડે, જાજુ બધું એને કાર્યનું ભારણ આવે, એમ તુંડે તુંડે મતિર ભિન્ના જેવું છે, બધાને અલગ અલગ હોય, એટલે હોવનું ધ્યાન રાખવા માટે થઈને એને પછી બધાને બધાની રીતે ના થાય, કોકણે આમ આમ કરીને, કોકણે આમ આમ કરીને બધું હોય ને એ રીતે. એટલે એ વ્યક્તિએ પોતે જ ધ્યાન રાખવાનું, એને પોતાના બદલાવ લાવવાનું, એને ધ્યાન રાખવાનું, એમ સુધારો કરવાની, નક્કી કરવાની, ભગવાનને રાજી કરવાની, ભગવાનને પામવાની, જે બધી વાતો અલગ 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 એંગલથી ગુરુજી આપણને આપે છે, તો આપણે એવા જ ભાવથી, એવા જ એંગલથી આપણે સાવધાની રાખીને જો સ્વીકાર કરવાનો આપણે અંદરથી દ્રઢાવ રાખીએ, ઠરાવ રાખીએ, પાક્કું કરીએ, તો જરૂર એમાં થાય, થાય નહીં થાય. આ બધું કરવા પાછળનો હેતુ આપણે પહેલાં વાત કરીએ શું છે, ભગવાનને પામી જવા માટેની છે. આ કાંઈ આપણે અહીંયા જામી જવા માટે નથી. અને 50-60 વર્ષ થાય ધોળા માથા થયા એટલે એની વૃત્તિઓ ઓટોમેટિક પાછી વળવા માંડે, આ છોકરાઓને હજી ના થાય, યુવકોને હજી ના થાય, એ બિચારા મૂંઝાતા હોય, ના એને મૂંઝાવવાની કોઈ જરૂર નથી. તમારી ઉંમર થશે ને ઓટોમેટિક અંદરથી એ વિચારોનું, ભગવાને ગોઠવેલું તંત્ર છે. વ્યક્તિ જન્મે બાળકથી લઈને વૃદ્ધ થાય ને ત્યાં સુધીની અંદરની બધી જ વિચારધારાઓ ભગવાન એવી સેટ કરેલી છે કે તમને ઓટોમેટિક થાય. જેને સત્સંગ બિલકુલ નથી એવા કોઈ વૃદ્ધ 80 વર્ષના, 85, 90 વર્ષના દાદાને મળજો, સત્સંગ બિલકુલ નથી. તમે એને કહેજો, દાદા કેમ છે હવે? બસ હવે તો તૈયાર થઈને બેઠો છું, પ્રભુ આવે એટલે વયા જાવું સ્વર્ગમાં. જોયું એની વૃત્તિઓ, એને કાંઈ નથી કર્યું સત્સંગ, એને તો પણ એની તૈયારી કેટલી છે, બસ હવે પ્રભુ આવે એટલે સ્વર્ગમાં. જોઈ એની વૃત્તિ પાછી વળગી કે નહીં, તેને કોને વાળ દીધી? ભગવાને ગોઠવેલી વસ્તુ છે જ, પરંતુ ગોઠવેલી વસ્તુમાં હવે આપણે અંદર ધક્કો મારવાનો, તો ડબલ સ્પીડ થઈ જાય. એક તો ઢાળ હોય જ, એને તમે ધક્કો મારો તો ડબલ સ્પીડમાં એ વાહન ચાલે છે એના જેવું જ. આપણને સત્સંગે કરીને જે કાંઈ ભગવાનને ઓટોમેટિક અંદર જે બધું રચના કરેલી છે ને એને ધક્કો દેવાનો છે, અને યોગ્ય દિશામાં ધક્કો દેવાનો છે. આડેધડ નહીં, ન તત ગાડી ખાળી આમ જાય પાછી. યોગ્ય દિશા સત્સંગના નિયમો મુજબ, સત્સંગમાં જે કોઈ પ્રવર્તક છે, જે કોઈ આપણને કરાવે છે, એની આજ્ઞા મરજી રાજીપાને ધ્યાનમાં રાખીને એ મુજબ ચાલવું છે. મન ધાર્યું નહીં, આ સત્સંગ મન ધાર્યું કરવાથી યોગ્ય દિશામાં આપણે જઈ શકતા નથી. એટલે આપણને મળતી વખતો વખતની વાતો આપણા કામની યથાર્થ રૂપમાં આપણે લઈ શકીએ એના માટે વાલા ગુરુજી બહુ ધ્યાન રાખીને આપણે કરાવે છે, અને એ આપણે જરૂર સાવધાની રાખીને આપણે કરીએ તો એ જરૂર આપણી પ્રાપ્તિ થાય. બહુ સુંદર મજાની લાસ્ટ વાતો આમાં આવી હતી. મહારાજ પુંડળીથી નીકળ્યા, બેને ભાતું બંધાવી દીધું, રસ્તામાં મહારાજ દાંતણ કરવાનું બાકી છે એમ સંતોએ કીધું. મહારાજ કે ખાઈ લ્યો ને હવે પરમહંસને દાંતણ ક્યાં ગહવાનું, એમ કરીને મહારાજે જમાડી દીધું. પુંડળીથી આગળ જતા તેતર બોલ્યું તો મહારાજ કે આ તેતર એવું કહે છે, ભોજ મુક્તાનંદ સ્વામી આવી રહ્યા છે, હાલો જઈએ. રસ્તામાં માનકુવા ગામ આવ્યું, ત્યાં પણ મહારાજે ઘરી આ તલવાર છે કે રૂમાલ છે ને સૂર્ય ને રાત ને એની ઘણી બધી વાતો કરતાં કરતાં મહારાજ ભુજમાં હવે આવી રહ્યા છે, અને ભુજમાં આવ્યા પછી બહુ સારી વાત હોય. અને તમારા કામની વાત, હું મારી વાત એમને આમ ચાલુ રાખે, પરંતુ હું મારી વાતને સપોર્ટ કરી વાત આમાં પણ સારી વાત આવી રહી છે. એટલે ભાયાત્માનંદ સ્વામી આમાં બહુ સુંદર મજાની વાત લખે છે. મહારાજ જ્યારે ભુજમાં આવ્યા ને, મહારાજને સાધુ જમીને ભોજનગરમાં આવ્યા પછી મહારાજ સાધુની જાયગામાં પાટ ઉપર બિરાજમાન થયા હતા. ભુજમાં આવી ગયા મહારાજ સંતો સાથે, અને મહારાજ ત્યાં પાટમાંથી બેઠા હતા અને હરિભગતની સભા ભરાઈને બેઠી હતી. પછી સુંદરજીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, અમારું સંતોની બરોબર કલ્યાણ થાય એમ જણાતું નથી. આવીને તમારા કામની વાત, એવું તમને લાગે કે સંતોની બરોબર લખી સર, એવું લાગે સંતોની બરાબર અમારું કલ્યાણ નહીં થાય એવું લાગે? નહીં લાગતું. સંતોની બરાબર કલ્યાણ થાય તેમ કેમ ના થાય, એમ મનાઈ જવું જોઈએ આપણે. મહારાજ એમાં સપોર્ટ આપે, તમારે જરાય ચિંતા કરવાની મૂંઝાવવાની જરૂર નથી, બહુ એકદમ મહારાજ રાજી. સુંદરજીભાઈએ પૂછ્યું, મહારાજ અમારું તો સંતોની બરાબર કલ્યાણ નહીં થાય કેમ, એમને એવું મનાતું નથી?
શા માટે છે? એ તો નિવૃત્તિ પરાયણ છે. અખંડ જપ જપ્યું લઈને માળા લઈને આમ આમ તમારે બહારથી તો નિવૃત્તિ પરાયણ છે, પણ અંદર તો ધમધમાટ પ્રવૃત્તિ હાલતી હોય છે. બહાર તો સંતો તો નિવૃત્તિ પરાયણ છે. નિવૃત્તિ પરાયણ ને પ્રવૃત્તિ પરાયણની વ્યાખ્યાઓ ઘણી બધી છે, પણ તમને તો શું લાગે? ઓહો, સંતોને તો કાંઈ ખરું, એને તો કશું ભગવાન સિવાય કાંઈ કરવાનું જ નહીં. એ તો નિવૃત્તિ પરાયણ, એનું તો કલ્યાણ થાય, એની બરાબર અમારું નહીં થાય. માટે સંતોના કલ્યાણમાં તો સંશય નથી, અને અમે તો પ્રવૃત્તિ માર્ગમાં રહ્યા છીએ. સવારથી હાંજ સુધીની ધમધમાટ આખી પ્રવૃત્તિ. હવે આત્મી સભા 4 મહિને આવે ત્યારે એક દી આવીએ ત્યારે વળી થોડી વાતો સાંભળવા મળે, સવારની કથા સાંભળીએ પછી સવારથી સાંજ સુધી એક ધારી અમારે તો સંસારની બધી વિટંબનાઓમાં કામ કરવાનું. સવારની વાત કરેલી ભૂલી જવાય છે. અમારે ભાવતી આઈટમ દૂધપાક છે એ ભૂલી જવાય. જ્યારે દૂધપાક તો ખાઈ લ્યો, અન્નકૂટ તો નહીં ખાઈ શકીએ, પણ દૂધપાક તો ખાઈ લ્યો એ ખબર નહીં રહેતી. એવું જ અમારા કામની જરૂરની વાત પણ અમારથી થઈ શકતી. વાત સાચી છે ને સુંદરજીભાઈ? તમારા બાબતનો, તમારા પક્ષનો પ્રશ્ન પૂછે છે ને, પણ ઉત્તર જુઓ તમે મસ્ત મજાનો મહારાજ આપે છે. માટે સંતોના કલ્યાણમાં તો સંશય નથી, ને અમે તો પ્રવૃત્તિ માર્ગમાં છીએ. તે હજારો જાતના વિક્ષેપ થાય છે, માટે સાધુની બરાબર કલ્યાણ કેમ થાય? બરાબર છે. પછી મહારાજે કહ્યું છે, તમારું અને સાધુનું બરોબર કલ્યાણ છે. ચાલો જરાય ચિંતા કરવાની, શંકા કરવાની નહીં. હવે મહારાજ જવાબ આપે છે ને, એ જવાબ તમારે બરાબર પકડી રાખવાનો, યાદ રાખવાનો, ભૂલવાનું નહીં. આ વાત ક્યારે ગુરુજીએ કરી? કાલે જ અમઢિયાળા તમે હતા. આવશે. તમારું અને સાધુનું બરોબર કલ્યાણ છે. કેમ? જે આ ભુજનગર ઉપર લશ્કર આવ્યું હોય ત્યારે સરકારના ચાકર લડવાને સામા જાય. ભુજમાં માથે તે દિવસે ચડાઈ થતી હશે. મહારાજ એ જ દ્રષ્ટાંત દીધું. બહારથી કોઈ શત્રુનું સૈન્ય આવે લડવાનું થાય ને, પછી લશ્કર આવ્યું એટલે લડવા જવું, કોણ લડવા જાય? રઘુવીરભાઈ જાય, રાણા સાહેબે જવું પડે, એની જવાબદારી છે. કોણ જાય? તા કે જે બરાબર લશ્કરના વડા હોય, ચાકર હોય, એને જવાનું. સરકારના ચાકર લડવાને સામા જાય ત્યારે શાહુકાર શહેરમાં હોય. ભાઈ તમે બધા શાહુકાર ગણાવો, આપણે તો કામ ધંધો કરતા હોય ને માન આપણી પેઢી ચલાવતા હોય, આપણે કઈ લડવાનું કામ કે એ બધું આપણા હાથમાં આવતું નથી. એટલે શાહુકાર તો એની પેઢીએ બેઠા બેઠા એનો ધંધો કરતા હોય. શાહુકાર શહેરમાં હોય ને અન્ન પાણી ને દારૂ ગોળથી તેનું પોષણ કરે છે. શાહુકાર શું કરે? ચાકર જે લડવા ગયા હોય ત્યાં મોકલો, ખાવા પીવાનું એને જે કાંઈ જરૂર હોય, હથિયાર હાથે. રશિયા અને યુક્રેનમાં અત્યારે યુદ્ધ ચાલે છે, પછી રશિયા લડતું લડતું યુક્રેનમાં આગળ જાય, પછી વાંહી એને અન્ન પાણી ને આ તેને બધું આપવું પડે ને. તો સૈનિકો તો લડતા લડતા આગળ વ્યા જાય ને ખાવા પીવાનું ન મળે, પ્રોબ્લેમ થાય. હમણે પ્રોબ્લેમ કર્યો યુક્રેન વાળાએ, શું કર્યું? ખાવા પીવાની જે ચેનલ આવતી હતી ને એ ચેન કાપી નાખી, વસ્તી તો કાંઈ પૂગે જ નહીં. એવું કરી દીધું ને કે ઓલા બધા લડતા લડતા આવી ગયા ખરા અંદર, પણ રશિયામાંથી એને ખાવું પીવાનું જે કાંઈ વસ્તુ પદાર્થ મળવાનું હોય ને એ કાપી નાખી. વચ્ચે એવા અડાવીને ઊભા રહ્યા તો ઓલાને મળે ને, તે પછી થાકે ને, રોજ 3 ટાઈમ ખાવા જોઈએ, એટલે ઓલા થાક્યા ને એમ રશિયાને થકવી દીધું. વચ્ચે વચ્ચે એની ચેનલો કાપી નાખી. એમ કે મારા કે અન્ન પાણીને દારૂ ગોળાથી શાહુકાર લોકો એનું કોનું પોષણ કરે? ચાકરોનું, જે લડવા ગયા છે એનું. ને તેના બળે કરીને તે લડે છે. શાહુકારના બળે સૈનિકો લડે છે. તેમ ત્યાગી સાધુ છે તેની તમે અન્ન પાણી આપીને સેવા કરો છો, અને એના બળે આ નિવૃત્તિ પરાયણ થઈને ભજન કરે છે. તથા તમે અન્નપાણી સેવા કરો છો, પુસ્તક પાનાની તમે ખબર રાખો છો, માટે તમારા બળે નિરાતે ભજન કરે છે, માટે તમારું અને સાધુનું બરોબર કલ્યાણ છે. કેવી વાત! તાળી પાડો તો પછી. આ ભગવાનની વાત છે, નથી મારી. પ્રભુએ કેટલી સરસ વાત તમારા માટે કરી દીધી, માટે તમારું કલ્યાણ. પણ હવે તમારે શું કરવાનું? સંતોને જે કાંઈ જરૂર હોય એટલી સેવા કરે. હવે તમારે ક્યાં આવે એ? હવે અમારે કેટલી જરૂર હોય એ તો તમે કરતા જ હોય, એમાં કાંઈ. હવે તમારે સંતોને જેમ ગમતું હોય, જેમ રાજી થાય, એની અનુકૂળતા હોય એ પ્રમાણે. વસ્તુ પદાર્થ નહીં હવે, પણ પહેલાં ગુરુજી જે વાત કરી હતી એને લાવવું પડશે. શેના માટે? કે સંતો રાજી થાય એવું આપણે જીવન રાખવું, એવો આપણે વ્યવહાર રાખવો,
એવું આપણે કુટુંબને પોષણ કરીને કુટુંબના સભ્યોને તૈયાર કરવા એ બધું ભેગું આવશે. એકલું તમે રસોઈ આપી દો, અહીંયા તો તાણ નથી, ધોતિયાના તાકાને તાકા આવીને પડે. તમે કહો કે ભાઈ મારા જે બે ત્રણ આઈટમ કીધી છે, અન્ન પાણીની ને ધોતિયા પાણીની ને પુસ્તક પાનાની, એટલું તમે આપી દીધું આવી ગયું. હવે તો પછી એટલેથી નહીં થાય, એને હારે હારે ભેગું બધું હોય. પછી પૂંછડી ભેગું આખો આખો સરપ હોય, એટલી પૂંછડી ન હોય. માટે તમારું ને સાધુનું બરોબર કલ્યાણ છે. શા માટે છે? તમે સંતની સેવા કરો છો અને સંતો સુખે કરીને ભજન કરે છે તે વાત સાંભળીને હરિભક્તો બહુ રાજી થયા. હજી વાત બધા ખુશ થઈ ગયા. સરસ મજાની વાત, વાત એકદમ રાઈટ છે. અને આ વાત ગઈકાલે ગુરુજી કરી હતી. સમઢિયાળા ગયા હતા ને ભરતભાઈ શેટાને, ત્યાં થાળ ગુરુજી બધા સંતોને લઈને ગયા ને એની સેવા પહેલેથી, જે કોઈ તમે પણ જાણતા પણ નહીં હોય. જે દિવસે અહીંયા બાવળ હતા ને બાવળ ઉખેડવાના થયા, તી પહેલાં જે આખું સ્થાન રાખવાનું હતું, ગામતળની જમીન લેવાની હતી, વિધિ વ્યવસ્થા કરવાની, ત્યારે ગુરુજી સૌથી પહેલાં આવેલા ને સમઢિયાળા ઉતરેલા. અહીં તો ઉતરવાની વ્યવસ્થા નહીં, તે સમઢિયાળા રહેલા ને ત્યાં પછી રહીને સવારમાં રસોઈ પાણી કરી જમીન કરીને પાછા અહીંયા આવે, પછી અહીં બધું બધાને મળે. એ બધા જૂના વિડીયો ને ફોટો જોયું હોય ને તો તમને એમ લાગે કે પણ ગુરુજીએ શું દાખલો કર્યો. વિડીયો ફોટો તમે જૂના છો, હાલી ન શકે એવી કેડી ને વરસતા ને ગુરુજી ને ભાવીલા છો, એ બે જૂના ફોટા વિડીયોમાં દેખાય છે. ત્યાં મહાદેવજીની પડખે ડંકી ને ત્યાં ડંકીએ નાહવાનું ને લોટો લઈને સીધું બાવળીએ આમ જાડે જવાનું, સંડાસ પાણી તો દિવસે કાંઈ હતા ને. એ પછી ધીરે રહીને બધું રાખ્યું ને પછી આગળ બધી બધી કાર્યવાહી ચાલી. તો એ મૂળ ચાલુ થયું ત્યારથી આજની તારીખ સુધી એની પાયામાં રહીને સેવા. એટલે ગુરુજી કે મારે એને રાજી કરવા, આથી એને કીધું છે એટલે જાઉં. એટલે જેટલા સાધુ હતા ને બાભાને લઈને ગુરુજી કે આજ જાઉં, ત્યાં ગયેલા. પછી ગયા ગુરુજી બેઠા, આ વાત કરી મંદિર, એ કે અમારે તમને બધાને સાચી વાત કરવી પડે. તમારું અન્ન પાણી તમારી વસ્તુ પદાર્થ અમે ખાઈ છે, તમારું જે છે અમારા પેટમાં છે, લુગડા અમારી પાસે, એટલે અમારે સાચી વાત કેવી રીતે ધમધમાવીને જેટલી કહેવાય ને. ગુરુજી જયારે કહે તારે પછી તો તળિયા જાટક કરી જ નાખે ઠેઠ, પછી આમાં આમ ચોલતા ચોલતા હાડક્યું આવી જાય ત્યાં સુધી સોલ નાખ, પછી રોજ પછી લાવી દે, ઈના ઈ ત્યાં લગાવો મલમ હાલો. પણ કારણ શરીર સુધી વાત એમ જાય, કારણ શરીર મૂળિયું બળી જાય એટલે પછી ફરી વાર ઉગે જ નહીં. એમ ગુરુજીએ ઘણી બધી વાતો મંદિરમાં કરેલી. પણ એ આ અનુસંધાને કે ભાઈ તમે અમને બધું અમારું પોષણ કરો છો, તમારે તમને સાચી વાત કહેવી જોઈએ. પછી રાત્રે મહારાજ પાટ ઉપર આડે પડખે થયા. ક્યાં ગામમાં મહારાજ છે? ભુજમાં. રાત પડી ગઈ છે, આપણા કામની વાત આવે છે. તમે રાતને રાત્રે તમને ભૂખ કોદી લાગે, રાત્રે સાંજે વાળું પાણી કર્યા હોય ને પછી રાત્રે ભૂખ લાગે તો રાત્રે તમે જમો શું કરો? હાજું પેલા એક તો વાત, રાતે ભૂખ લાગે તમને 12 વાગ્યા ભૂખ લાગે એવું થાય તમને? ભાભા ન થાય, પેટ ભરીને ખાઈ લેવું જોઈએ. હું રાતે ભૂખ લાગે એમ કહો છું. રાત્રે મહારાજ પાટ ઉપર આડે પડખે થયા હતા ને પછી પેટ ઉપર હાથ ફેર્યો ત્યારે સુંદરજી કહ્યું કે હે મહારાજ કાંઈ ભૂખ લાગીશ? આમ આમ કરે એટલે એનો અર્થ શું થાય? જરા કાંઈક પેટ ઉપર હાથ ફેરે છે એટલે કાંઈક લાગે છે. એટલે સુંદરજીભાઈ કે કાંઈ મહારાજ આમ લાગે ઊણું થયું છે. ત્યારે સુંદરજી કહ્યું કે મહારાજ કાંઈ ભૂખ લાગી છે? ત્યારે મહારાજ કહ્યું ભૂખ તો લાગી છે પણ રાત બહુ ગઈ છે. આકાશમાં જોવાનું હોય ને તારોડીએ ક્યાં પૂગ્યા, હવે તો રાત તો બહુ વહી ગઈ, રાત બહુ ગઈ છે, માટે માણસ સૌ સૂઈ રહ્યા છે, તે જમ્યાનું અત્યારે ક્યાંથી મળે? ત્યારે સુંદરજીએ બ્રાહ્મણને કહ્યું કે લે આ જાને કંદોઈની આટેથી મીઠાઈની એકાદી માટલી લઈ આવ, ઉઘડાવ જા કંદોઈની દુકાન. ત્યારે તે બ્રાહ્મણ જલ્દી જઈને જલેબીની માટલી લઈ આવ્યો, મળી ગઈ. ત્યારે સુંદરજીએ લઈને એના ભાઈ હિરજીને આપીને કીધું કે લે તમે આ મહારાજને જમાડો, અને તમે જમાડતા થાકો છો કે હું મગાવતા થાકું છું, આ તમે બેસી જાઓ મહારાજની પાસે અને માટલી, મહારાજને ભૂખ તો લાગી છે, માંડો જમાડવા. પછી હિરજીએ મહારાજના હાથમાં ડબ્બો આપ્યો અને તેમાં જલેબી આપતા જાય, કાંઈક હશે અત્યારને તો આપણે ડીશ એવો કાંઈક ડબ્બો હોય છે, ડબ્બો આપ્યો મહારાજના હાથમાં.
એ બેઠા બેઠા ઘૂંસળા મૂક્યા ડબ્બામાં, ની મહારાજ બેઠા બેઠા જમી ચાલુ કર્યું. અને જમતા જાય ને મહારાજ પૂછે છે, હવે કેટલી રહી છે? ત્યારે હિરજી કે, મહારાજ તમે ક્યાં હજી ક્યાં જમ્યા છો? હજી તો બધી પડી જ છે, એક જ વાર. અને બીજી બાજુ સુંદરજીને પાછું મૂકે કે, મહારાજ જમી રહ્યા છો, લઈ આવજો બીજી. હજી ન્યાય એમ વાત કરી દે. ને સુંદરજીને કહેજે, તો મહારાજ જમી રહ્યા, ત્યારે બીજી માટલી મગાવી. અને મહારાજ હસતા જાય ને પાટ ઉપર લાંબા થાય ને બેઠા થાય. પછી જરાક આમ લાંબા થઈ જાય, પછી વળી બેઠા થાય. અને ભાઈ જલેબી તાજી તાજી ઘૂંસળા પર ઘૂંસળા મહારાજ જમી જાય. અને પાછા હસે અને વળી માટલી સામું જોઈ, કેટલીક છે? માટલીમાં જોયો તો માટલીમાં હતી. પછી મહારાજના હાથમાં ડબ્બો હતો, ડબ્બામાં નાખતા રહે. ત્યારે હિરજી કહે, એટલે આ જુઓ ને, હજી તો મહારાજ બધી પડી છે. અને જો મહારાજ આમાં પડી રહે છે ને તો મારી લાજ જાય. મારા ભાઈએ મને કીધું કે તમે જમાડતા થાકો છો, હું લાવતા થાક, એટલે મારા લાજ જાય, તો જમવું તો પડશે. અને જો તમે નહીં જમો તો મારી લાજ જાય ને મને અહીં નહીં રહેવા દે. પછી એ બીક પછી પછી મહારાજ એમ હસતા જાય ને વળી જમતા જાય. અને હિરજી સુંદરજીને કે, એ તો આવી રહ્યું છે, હવે ખૂટી ગઈ છે, અને તમથી એનું પૂરું નહીં થાય. આ તો માટલી ખાઈ ગયા, બીજી ખાઈ ગયા, તમારા પૂરી નહીં થાય. તમથી એમનું પૂરું નહીં થાય. ત્યારે સુંદરજી ત્રીજી માટલી મગાવી. માટલીમાં કેટલી જલેબી આવે ભાઈ? માટલી કેવડી હોય? 1.5 કિલો આવે, 2.5 કિલો. હવે માટલી કીધી છે, હવે માટલી તો માટલું નથી ભાઈ, જો માટલી છે. હા બસ, કિલો 1.5 કિલો તો ખરી જ. આ ક્યારે નિંગાળા વાળા ક્યારેક માટલી ભરીને બરફી લાવે છે, એટલે એને પૂછો ને, માટલીમાં કેટલી બરફી સામે તમારે? માટલી એકવાર લઈને આવે. તે ત્રીજી મગાવી, ત્યારે મહારાજે ના પાડી તો પણ મગાવી. પછી હિરજી પીરસતા જાય ને મહારાજ જમતા જાય. તે ત્રીજી માટલીમાંથી અડધી જમ્યા, ત્રીજી માટલી અડધી ખાલી કરી નાખી. પછી વાંસે પડી રહી તે પ્રસાદી સાધુ ને હરિભગત ને બધાને વેચી દીધી, એટલે ઘણી આવતી અડધી માટલીમાં બધાને આપી. પછી મહારાજ હાથ ધોઈ કોગળા કરીને એલથી તજ જમ્યા. પછી પડી ગયા. કેટલી માટલી જમ્યા મહારાજ રાતે? અઢી માટલી રાતે. પછી ભૂખ્યા થયા જમી ગયા. હવે અઢી માટલીમાં તો કમસે કમ આપણે બસેરની માટલી માનો તો 500 જલેબી થઈ. બોલ, રાતે જરા ઠુંગો કરી ગયા. એક વાત મેં સાંભળેલી, એક ભાઈ ત્યાં લગ્ન હતા. તે પેલા એવું હોય ને, એટલે રસોઈ કરવા માટે કુટુંબીજનોને બધાને બોલાવે. તે બોલાયેલા બધા, લાડવા કરેલા, પછી લાડુ કર્યા, કેડે લાડુ વાળે. અને પછી જે આવ્યા હોય ને સેવા કરવા, મદદ કરવા, એ બધા ઠૂંગો કરવા બેસે. તે બધા ઠૂંગો કરવા બેઠા, ઠૂંગો કરવા બેઠા ને તારા લાડવા બધા ખાઈ ગયા. ઠૂંગોમાં ઓલાના લાડુ ખાઈ ગયા બધા. એટલે આ મહારાજને ઠૂંગો કર્યો, સમજણ, 500નો ઠૂંગો કરી ગયા. બીજે દિવસ સવારમાં સ્વામી કે, હું નાવા ગયો. ભાયાત્માને સ્વામી કે, સવારના પછી બીજે દી હું જરા નાવા ગયો. ત્યાં એક મુસલમાન મળ્યો. તેની આગળ મેં તો મહારાજ સંબંધી બધી વાતો કરી, સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ અત્યારે પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી માથે હાલતા ચાલતા ભગવાન છે, એવું પેલા મુસલમાનને વાત ગળે ઉતરી. પછી તે જમાદાર મધ્યાને ઉતારે આવ્યો ગોતતો ગોતતો. અને સાધુની તો રસોઈ થઈ, તે સાધુને તેડવા આવ્યા. તે સાધુ જમવા જતા રહ્યા અને ઓલો ત્યાં આવીને બેઠો, અને ત્યાં મહારાજ હતા. પછી મહારાજને તેણે પૂછ્યું, અને પ્રશ્ન મહારાજને કર્યો, ઊંડાથી ઊંડા ક્યાં હૈ અને ઊંચાથી ઊંચા ક્યાં હૈ? આનું પછી મહારાજ કે, 14 તબક હૈ, 14 લોક, 107 ઊંચા હૈ, 7 હેઠા હૈ, જેવો માણસ એવો જવાબ. પછી મહારાજે 14 તબકની રચનાની વાત કરી. હેઠે પાતાળ સુધી ઊંડા હૈ ઓર સત્યલોક હૈ તિસકે ઉપર ચિદાકાશ હૈ,
ત્યાં એકલા નૂર હૈ તિસકી બીચ કુર્સી પર સાહેબ બેઠા હૈ. હા બોલો લ્યો, ઓલા જેવો પચ પડે ને એવું. એ ઊંચાથી ઊંચા હૈ એ દેશની મહારાજા ઘણીક વાત કરી, ઓલા ગળે ઉતરી. પછી મિયા બોલ્યો, એક વખત મુસલમાન આવે છે, એક વખત જમાદાર આવે છે, એક વખત મિયા આવે છે, બાજ બાજનું બધું લખે છે. અને અમે તો ઊંડાથી ઊંડા પેટ સમજતા હતા, અમારા બાબાની જેમ થયો હતો. ઊંડાથી ઊંડું હું તો કે અમે તો પેટ માનતા અને ઊંચા સે ઊંચા દિલ સમજતા હતા. પછી તે જમાદાર બોલ્યો, જે જન્મથી ભરતે હે પણ નહીં ભરાતા હે. જોયું, એટલે ઊંડન ઊંડું કીધું કે જન્મ્યા ત્યારથી મરીએ ત્યાં હોય ભર્યા જ કરી છે, મારું ભરાતું જ નથી. અને ઊંચે સે ઊંચા દિલ હે સો રાત દિન દોડતા હે સો પાર નહીં આતા. દિલ એટલે ઊંચું કે રાત દિન દોડે એનો પાર જ નથી આવતો, એટલે બહુ ઊંચું. એમ કહીને તે મિયા બોલો, તું તો આપોઆપ ખુદા હો. પછી એ મિયા ગયા અને સાધુ જમીને પાછા આવ્યા. આ બધી વાત એટલી થઈ રહી ને ત્યાં સાધુ જરા ફરી ઉતારે ત્યાં આવ્યા અને મહારાજ એકલા પડી ગયેલા અને આની બધી વાત કરી. અને મારા તો ભગવાન એટલે મારા તો સમજી વિચારી જે માણસને જેવું અનુકૂળ આવે ને એ પ્રમાણે વાત કરે. આપણે સમય પારખીને વાત કરવી, સમજાય. કોઈ પણ વખતે ગમે ત્યારે ગમે તે બોલાય નહીં, એને વિવેકી કહેવાય. જે માણસ જેવો હોય એની સાથે એમ જેને વ્યવહાર કરતા આવડે એ ડાયો કહેવાય. ગમે ત્યાં ભખ ભખ બોલાય નહીં, વાણીનો વિવેક બહુ સાવધાનીપૂર્વક રાખવો પડે, નહીંતર દુઃખ બહુ આવે, બહુ દુઃખ આવે. બોલવામાં બહુ સાવધાની, બોલતા પહેલાં સો વાર વિચારાય કે હું આ બોલીશ એનું અર્થઘટન એને શું થાય, હું બોલીશ તો એને સારું લાગશે કે એને અવળું પડશે, હું વાત કરીશ અને આ વાત પછી એને ઓલાના અનુસંધાને એને ઓલી માની લેશે તો, એવું અનેક વાર વિચારીને પછી વાત કરે. સહજ વાત કરતા એને તો કોઈ વાંધો નથી, પણ જ્યારે તમારે કાંઈક એવી એવી વાત કરી હોય કે જેને કાંઈક લઈને અસર થાય હોય એમાં બહુ ધ્યાન રાખવું. તો પણ આપણે તો કેવું કરીશ ખબર છે, એકવાર આવે ને એટલે જો તમને હોફડાવી દેવી છે, એટલે ભાઈ નો હોફડાવી દેવાય. આ એકવાર શબ્દ નીકળી ગયો ને એટલે નીકળી ગયો. કાલ ગુરુજી કહેતા હતા, નીકળી ગયેલા શબ્દના આપણે માલિક રહેતા નથી. અંદર જે આપણે અંદર શબ્દ પડે છે એના માલિક આપણે છીએ. શબ્દ બોલાઈ ગયો એટલે ગયો, હવે પતી ગયો, એના તમે માલિક નથી. તીર છૂટ્યું એટલે છૂટ્યું, હવે માલિક ઈ થઈ ગયો, એને સાંભળ્યું ને એટલે એ તમારા શબ્દનો માલિક ઈ થયો. હવે એનું જેવું અર્થઘટન કરે ને જેમ તમને વળતો પ્રહાર આપે બધું એના હાથમાં ગયું. એટલે બોલતા પહેલાં સો વારે વિચારું, બોલીને કોઈ દી ના બગાડું, બોલીને નહીં બગાડું, તાળું રાખવું મોટું જબરું, વાણી વિવેક જેને કહેવાય. પણ ઘણાને બિચારાને પૂરોનું આવ્યું હોય ને એટલે ભગ ભગ બોલી નાખે ને પછી બોલ્યાના દુઃખ બહુ. અત્યાર સુધીમાં જે કાંઈ ઝઘડા થયા છે ને એ બોલવાને લઈને જ થયેલા છે. જ્યાં કાંઈ ઝઘડા થાય છે પણ એકદમ મીઠું મધ જેવું તમારે જરા વાણી વિવેક રાખીને બોલો. એવી રીતે વાત કરાય કે હામા માણાને અસરય થાય, તમારું કામય થાય અને એને એમ થાય કે વાહ વાત કરી પણ કાંઈ કરી જ ના શકે. એવી મીઠી વાત કરાય ને તમારે મધ બધ ખાંડ બાંડ લગાડીને મીઠી, અંદર તમારે બહાર ખબર જ ના પડે. આ વાત કે શબ્દ વાપરવામાં અનેક શબ્દો છે, તમે એવો તીખો શબ્દ વાપરી નાખો ને તો બહુ અસર. સામા માણસને તમારે તમારો કરી લેવો છે, તમારો કરી લેવો તો એટલી બધી સરસ મીઠી ભાષામાં વાત કરો તમે એની અસર. તમે એને એની એ જ વાત એકવાર દયાળુ સમય વાત કરી હતી નથી, કોક બોલા સોખડા પાસે કંઈક ગામ છે ને કુએ પાણી ભરવા ગયા હતા ને ક્યાં સ્વામીની વાત કરી હતી, હે રાઘવાનંદ સ્વામીની વાત. પેલા પાર્ષદે મોકલ્યા, પાર્ષદે શું વાત કરી, એ માવડિયું એમ કે તો એનો અર્થ એ જ થાય. પણ મા આપણે ગાડી બસમાં બેઠા હોઈએ અને જગ્યા કરવા બા અહીં આવતા રહે, મા અહીં આવતા રહે એમ આપણે કહીએ તે હું ખરેખર આપણા બા છે, આપણા મા છે. અને આપણા બા અને આપણા મા ખરેખર વાસ્તવિક હોય તો એ આપણા બાપાને શું થાય, પત્ની થાય ને. પણ એમ કહેવાય કે મારે બાપાની વહુ અહીં આવતા રહ્યો, અર્થ તો એનો જ થાય. એમ વાત અર્થ ગમે તે થતો પણ મીઠો. પણ માવડિયું એમ કહો કેટલું સરસ લાગે, માવડી એમ કહો કેટલું સારું લાગે, પણ અર્થ તો એ જ થાય.
પણ લોકમાં અર્થ એવો કોઈ કરે? કોઈ ના કરે. એ સમજે કે ભાઈ આ તો એક વિવેકની ભાષા છે. એમ પ્રભુએ આપણને વાણી વિવેક ઢગલાબંધ શીખવ્યો. ઢગલાબંધ શિક્ષાપત્રીમાં તમે જોશો ને તો વ્યવહાર કેમ કરવો, કેમ બોલવું, કેમ જીવવું, બધી વાતો આવે છે. એટલે પ્રભુએ જોયું માણસ જેવી વાત કરીને. હવે જોજો, સાધુ જમીને આવ્યા પછી મારા હું વાત કરી. ત્યારે મહારાજ બોલ્યા, જે આ મુસલમાન આગળ કોણે વાત કરી? હાલો લ્યો, પછી હું તો બીનો એટલે બોલ્યો નહીં. આ ભાઈ આત્માને સમજ કે મને જ બીક લાગી, મારા જ એટલી એટલે આ મુસલમાનને કોણ વાત કરી સત્સંગ કરીને લાવ્યું અહીં? ત્યારે હરિયાનંદ સ્વામીએ કહી દીધું કે આત્માનંદ સ્વામી વાત કરતે થે, એમ નાવા ગયા ને ત્યારે એ વાત કરતે થે. પછી મહારાજ બહુ હેતે જોઈને બોલ્યા, મહારાજ જરા કાંઈક એટલી બધી નારાજગી ના બતાવી, તમારે સત્સંગ કરાવવાનો હોય ને કરાવાય, પછી બધા આડેધડ ન કરાવે. આડેધડ કરાવવા જાઓ તો મહારાજ કે પછી પ્રોબ્લેમ આવશે. મહારાજ કે નહીં હો, એ ધંધો ન કરતા માટે એ પ્રમાણે વાણી વિવેક આપણે હવે શીખવો. સજાનંદ સ્વામી મહારાજ. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા ના હાર, અતિ ફાવી ગયો છું વાલા, અતિ ફાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા, અદવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. આ સત્સંગ મેં અબ આયે જેતે, સંત હરિજન ભાઈઓ તેતે, સબ હૈ મુખ અનાદિ એહી, સો ભાવ અબ ભૂલ ગયે તેહી, સો ભાવ અબ ભૂલ ગયે તેહી. સહજાનંદ સ્વામી મહારાજની જય.